માંથી લેવામાં આવે છે. કેવી રીતે? અહીં કવિ શ્રી કર્ણ અને કુંભીના અર્થાત એટલે કે માતા અને પુત્રના રહસ્યમય સંબંધની નાટ્યાત્મક રજૂઆત અહીં કરી છે. કેવી રીતે? માતા કુંભી કર્ણને પોતાના પક્ષે લેવા આવે છે ત્યારે જે કર્ણ છે એમના વચ્ચે જે ધારદાર એવી વાતો થાય છે જેના કારણે કર્ણ જે ના પાડે છે કે ના હવે તો એ કે મારાથી ન અવાય, જો હું આવું તો મારું કોણ રજવાય, મારું એ કે ખરાબ લાગે. કૃષ્ણના એ એવા જ સમયે તે ત્યાંથી જગ્યાએ ત્યાં કૃષ્ણને જોઈ છે. કૃષ્ણને તે પ્રણામ કરે છે અને કહે છે કે કૃષ્ણના અનુચરણના કારણે તેઓ દુર્યોધન પ્રત્યેની કર્ણની અડગ મૈત્રી પછી વફાદારી કમનીય નાટ્યાત્મક સંઘર્ષને અહીં રચાવ્યું છે. નાટ્યલેખનો મંદ મુક્ત દર્શક એટલે કે અહીં આપણે જોઈએ તો કવિએ ખૂબ જ સારી રીતે કર્ણનો પાત્ર આપણી સમક્ષ મૂક્યું છે. એને કન્ટિન્યુ કરતા પેજ નંબર 53 પર કર્ણનું પાત્ર લેખન છે જેની અંદર જ્યારે માતા કુંતી જે માતા કુંતી છે એ વાત કરે છે કે કૃષ્ણ પણ અહીં છે ત્યારે કર્ણ શું કરે છે કે ઉતાવળે જઈને પ્રણામ યાદવ શ્રેષ્ઠ તમે આવે છે તમે ખરા છો, લોકો પછી તમને વેશધારી કહે એમાં તેમનો શું દોષ? શ્રી કૃષ્ણ બહુનો અગ્રણી તો છું, કોઈનો અનુચરણ થવાનું ક્યાંથી મળે? એટલે શું કહે છે કે હું તો એક મારા કોઈ જે કુંતી છે એનું મને અનુચરણ તો એટલે કરવું જ પડે. કર્ણ માતાને હું પ્રસન્ન નથી કરી શકતો તેથી ખિન્ન થાઉં છું વાસુદેવ. શ્રી કૃષ્ણ જનની અને સંતાનના મિલન જેવું દુર્લભ દ્રશ્ય સ્વર્ગમાંય નથી. કંસ વંધ પર કરી જ્યારે અમે માતા પિતાને બંધન મુક્ત કર્યા મેં દેવકીએ તેમને છાતી સરખા ચાપ્યા તેવું સુખ સંસારમાં ફરી સાંપ્યું નથી. નિર્વિષ્ટી પ્રીતિનો રસ જ અલૌકિક છે ને તેને માટે ફરી ફરી મૃત્યુ રોગને જન્મવાનું મન થાય છે. હવે કૃષ્ણ છે પોતાના જ બાળપણને યાદ કરતા કહે છે કે જ્યારે હું આવવાનો હતો ત્યારે મારા મામાશ્રી એટલે કે કંસે જ્યારે મારા માતા પિતાને બંદીખાનામાં બંધ કરી દીધા હતા અને જ્યારે મેં એમને એના બંધનમાંથી છોડાવ્યું ત્યારે મને આવી જ અનુભૂતિ થઈ. કહે છે કે પૃથ્વી ઉપર માતા અને પુત્રના મિલન સિવાય કોઈ મોટી એવી વાત જ નથી. માટે જ કહે છે કે નરક લોકમાં એક જન્મ લેવું તો એક સૌભાગ્યની વાત લેખવામાં આવે છે. પણ ભગવાન હું દુર્યોધનનો ત્યાગ નથી કરી શકતો, તેનું મને આજે ઘણું દુઃખ છે. પણ એણે મને મોટો કર્યો, બીજા જ્યારે અવગણતા હતા તેવા કપરા સમયે મારો હાથ ચાલીને ઊભો હતો. તેને ચતર જુઓ એ શાસ્ત્ર ધર્મ નથી, તેના કરતા તમારા હાથનું મૃત્યુ શ્રેષ્ઠ ધર્મ રહેશે. શ્રી કૃષ્ણ અહો સંસાર કેવો સંકુલ છે, તેમાં રસ્તો હોય છતાં રસ્તો લેવાતો નથી, અમૃત છે છતાં પીવાતું નથી. પણ કર્ણ તને હું એટલું જ કહું છું કે શાસ્ત્ર ધર્મ કરતા એક ઉચ્ચતર વસ્તુ છે તે છે કતાય આગ્રહ કસીય અભિધાન વિનાનો માત્ર ધર્મ. તે ધર્મને જે જાણે છે આશ્રય છે તે ક્ષત્રિય છે. તે ધર્મ તને એક દહાડો દેખાશે ત્યારે હું સમજીશ કે પરાક્રમને શાસ્ત્રત્વ એક નથી, અશ્વત્થામા ને અર્જુનની જેમ અલગ અલગ જ છે. પણ ઝાંખું ઝાંખું દેખાય છે પણ છે, પણ હવે હું બહુ આગળ નીકળી ગયો છું, પાછું ફરાય તેમ નથી વાસુદેવ. શ્રી કૃષ્ણ તને અભિષ્ટ હોય તેમ તું કર, જવા પગ ઉપાડે છે. જ્યારે શ્રી કૃષ્ણ કહે છે કે તું ભલે એ દુર્યોધનના પક્ષમાં હો પણ અત્યારે તો એ કે તને જો તું સાચું ક્ષત્રિય હો ને તો તને તો એ કે અત્યારે ધર્મની વાતમાં ઊભું રહેવું જોઈએ. ત્યારે કહે છે કે દેખાય તો છે ઝાંખું ઝાંખું દેખાય છે પણ અત્યારે એ કે હું ક્યાં પાછો વળી શકું એમ નથી, અત્યારે તો એ કે મને દુર્યોધનના પક્ષમાં જ રહેવું પડશે. ત્યારે શ્રી કૃષ્ણ એને કહે છે તો ઠીક છે તને જે યોગ્ય લાગે તું કર. શ્રી કૃષ્ણ કર્ણ પણ મારી એક વિનંતી છે તમને મને અને માતાને હું જયેશ પાંડવ છું તે ધર્મરાજને ન કહેતા તેમનું કમન કમન અંતકરણ હું જાણું છું. તેઓ જાણશે તો યુદ્ધારંભ જ નહીં કરે, તે બીજી વાત નહીં કરતા ગાંઠી કન્યા કિરાટીની આ વાત પછી ફાલ્ગુનની બંધુ પ્રીતિ ને સોહાન ગાંધીની પછાડી પૂરી તાણવા ન દે. તે ભલે મને પ્રતિસ્પર્ધી જ ન સમજે મારામાં હવે પ્રતિસ્પર્ધીની નિષ્ઠા નથી.
પાંડવોની જ થશે, પાંડવો પાંચ છે અને પાંચે જ રહેશે. ત્યારે એની માતા કહે છે કે હું તો એક તને પણ મારા સાથે લેવા આવી નથી, પણ કહે છે કે જો તમે મને જરાક વહેલું લેવા આવ્યા હો તો કદાચ હું તમારી સાથે ચાલત. કેવી રીતે આ ચેપ્ટરમાં માતા અને પુત્રની અહીં વાત કરવામાં આવી છે કે કેવી રીતે એક માતા ને જ્યારે એનું બાળક નાનું હોય છે અને સમાજના દરથી એને પોતાના બાળકને ત્યાં જવું પડે છે, પણ જ્યારે સાચા સમયે પોતાના પુત્રને પણ લેવા માટે આવે છે. આ ચેપ્ટર આજે આમ જોઈએ તો ક્લોઝ થાય છે, જેનામાં સમાનાર્થી શબ્દો સ્મી એટલે હસવું, સંકોચ એટલે શરમ, જનિતા એટલે માતા, સંધ્યા એટલે સાંજ, સૂર્ય એટલે સૂરજ, હર્ષ તો આનંદ, અભિધાન ઉપનામ, ખિન્ના તો ભંગી, તમાસ તો અંધકાર. ઓકે, તો વિરોધી શબ્દ વિરોધાર્થી શબ્દ જોઈએ તો આનંદ તો શોક, પાપ તો પુણ્ય, રક્ષક ભક્ષક, અમૃત વિષ, પુરુષ સ્ત્રી, જીવન મરણ, સ્વર્ગ એન્ડ નરક. રૂઢિ પ્રયોગમાં જોઈએ તો આમ ખરવી એટલે કે પસંદ પડવું, જીવ ત્રાજવે તોડાવો અને જીવ જોખમમાં મુકાવો. આઈ હોપ તમને આ ચેપ્ટર સમજાઈ ગયું હશે. તમને તમારી નોટબુકમાં ફ્રાઈડે એક્સરસાઇઝ ક્વેશ્ચન નંબર 1, 2, 3 તમને તમારી નોટબુકમાં લખવાના રહેશે, સાથે સાથે શબ્દ સમજૂતી પણ લખવાની રહેશે. નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે મળીશું, ત્યાં સુધી તમે તૈયારીને રિવાઇન્ડ કરતા રહો. થેન્ક યુ વેરી મચ, ટેક કેર.